નો ગળો ભરાય ત્યારે પાપીનો નાશ થાય છે। બળાત્કારી રામ રહીમના પાપનો ગળો ભરાતા હવે તે જેલના સળિયા ગણી રહ્યો છે। પરંતુ રામ રહીમની સાથે સાથે આજકાલ લોકો આસારામને પણ ખૂબ જ યાદ કરી રહ્યા છે। અને આસારામને યાદ કરવાનું કારણ એ છે કે આસારામે તો પહેલાથી જ જેલ જવા માટેની ભવિષ્યવાણી કરી હતી। જી હા, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોમાં આ દાવો કરવામાં આવ્યો છે, જેના ઘણા લોકો શેર કરી ચૂક્યા છે। ત્યારે એક નજર કરીએ આસારામની ભવિષ્યવાણી પર। संकल्प होता है वो देर सवेर भगवान फलीभूत करते। मेरे को तिहाड़ जेल में जाने का भी संकल्प हो रहा है सचमुच। बलात्कारी राम रहीम साथे आसाराम ने लोगों ए कर्या याद। सोशल मीडिया में आसाराम नो वीडियो थयो वायरल। क्या पता किस मिनट से जाऊंगा, ऐसे ही जाऊं नहीं तो महीना दो महीना सरकार ऐसा कोई योजना कर दे मेरे को रहने दे तिहाड़ जेल में। शा माटे आसाराम ने तिहाड़ जेल में रहवू हतू? शू आसाराम ए जेल जवानी भविष्यवाणी करी हती? सारा जेल बदल नहीं जाऊं, हैं तो साबरमती में जाऊं। मेरे को मन में हो रहा है कहीं नानक जी दो बार जाके आए तो अपन भी उधर का मजा ले ले। शो आसाराम ने मजाक करवू भारे पड़ू। वो तिहाड़ जेल के ऊपर से हेलीकॉप्टर भी घुमाया हमने, देखा कैसा कैसा है। बाहर से तो चार दीवारी, ऊपर से कौन रोके। मैं हेलीकॉप्टर वाले को बोला जरा राउंड ले ले। बोले बापू वो तिहाड़ जेल है। मैं क्या जरा ले उधर आने का सोच रहा है तो कैसे। आखिरी जोधपुर जेल पहुंची गया बलात्कारी आसाराम। आसाराम अमेरिका ने जेल पर जवाना हता। अरे दो पांच दिन नहीं, साबरमती में हाँ, अमेरिका में। કહેવાય છે કે માનવી જેવું વિચારે છે તેવી જ રીતે તેની દુનિયા રચાતી જાય છે। જેવું બોલતા હોય તેવું આખરે થતું જતું હોય છે, માટે જ વાણી પર સંયમ રાખવાની વાત કહેવામાં આવે છે। પરંતુ કદાચ આસારામ આ વાત ભૂલી ગયા અને આખરે બળાત્કારી આસારામ જેલ ભેગો થયો। પરંતુ અચાનક આસારામની ચર્ચા કેમ થવા લાગી? અચાનક બળાત્કારી આસારામને લોકોએ કેમ યાદ કરી રહ્યા છે? જ્યારથી બળાત્કારી રામ રહીમ જેલ ભેગો થયો છે ત્યારથી લોકોએ જો કોઈ વ્યક્તિને સૌથી વધુ યાદ કર્યા હોય તો તે છે આસારામ। વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર પર આસારામના ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી એક વિડીયો આપને બતાવી દઈએ। આસારામનો આ ગજબનો ડાન્સ તો વાયરલ છે જ, પરંતુ આની સાથે વાયરલ છે આસારામનું એક ભાષણ। અને કહેવામાં આવે છે કે આસારામે પોતાની જ જેલ યાત્રા માટે ભવિષ્યવાણી કરી હતી અને જાહેરમાં નિવેદન આપ્યું હતું કે પોતે જેલ જવા ઈચ્છી રહ્યા છે। ત્યારે એક નજર કરીએ આ વિડીયો પર। મેરા સંકલ્પ હોતા હૈ વો દેર સવેર ભગવાન ફલીભૂત કરતે। मेरे को तिहाड़ जेल में जाने का भी संकल्प हो रहा है सच बोलता हूँ। अब क्या पता किस निमित्त से जाऊंगा, ऐसे ही जाऊं नहीं तो महीना दो महीना सरकार ऐसा कोई योजना कर दे मेरे को रहने दे तिहाड़ जेल में। सारा जेल बदल नहीं जाऊं, हैं तो साबरमती में जाऊं। मेरे को मन में हो रहा है कहीं नानक जी दो बार जाके आए तो अपन भी उधर का मजा ले ले। આસારામનો આ વિડીયો જોધપુર જેલ યાત્રા પહેલાનો છે।
જેમાં તેઓ પોતે જ જેલ જવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે અને દાવો કરવામાં આવી રહ્યો છે જેવું વિચારશો તેવી જ દુનિયા બની જશે. માટે મુસીબતની ભવિષ્યવાણી પહેલાથી જ ન કરવી જોઈએ અને જાહેરમાં બોલવું ન જોઈએ. પરંતુ આસારામ ખબર નહીં કયા ભ્રમમાં હતા. અરે કેદી કે નહીં નહીં જાઉંગા શહેનશાહ કે જાઉંગા ગુનાગાર હોકે ક્યાં જાના ગુનાગારો કો બે ગુના બનાને કે લી જાય એસા જરા જાંચ કરો દિલ્હી મેં દિલ્હી વાલે સુનતે હોંગે બાપુજી દો પાંચ દિન કે લીએ તિહાડ કેદીઓ કે લીએ દો પાંચ દિન અરે દો પાંચ દિન નહીં તો સાબરમતી મેં અચ્છા તો કહા અમેરિકા મેં આસારામે જાહેરમાં જેલ જવાની ઈચ્છા વ્યક્ત કરી અને આજે બળાત્કારના કેસમાં જોધપુર જેલમાં બંધ છે. ત્યારે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતા લોકો માની રહ્યા છે કે કદાચ આસારામે પહેલાથી જ જેલ જવા માટે ભવિષ્યવાણી કરી હશે. માટે હવે વોટ્સએપ પર લોકો એકબીજાને સલાહ પણ આપી રહ્યા છે કે ક્યારે મુસીબત વિશે ભવિષ્યવાણી કરવી ન જોઈએ, નહીતર આસારામની જેમ સાચું પડી જશે. જો કે લોકોની તો ખબર નથી, પરંતુ આસારામની ભવિષ્યવાણી આખરે સાચી તો પડી ગઈ છે અને કદાચ જેલમાં બેસીને પોતાની આ બકવાસ વિશે યાદ કરીને પોતાના જ વાળ ખેંચી રહ્યા છે. ક્યાં પતા કિસ નિમિત્ત સે જાઉંગા એસે હી જાઉં નહીં તો મહિના દો મહિના સરકાર એસા કોઈ યોજના કર દેવે મેરે કો રહેને દે તિહાર જેલ. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.